કાતના નિયમોના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. ચાલો પહેલા તો આપણે પ્રથમ ભાગમાં શીખી ગયેલા નિયમોનું ઝડપી પુનરાવર્તન કરીએ. જો મારી પાસે 2 ની 10 ઘાત હોય એના ગુણ્યા 2 ની 5 ઘાત, તો આપણે શીખી ગયા તે પ્રમાણે જ્યારે આપણે સરખા આધારવાળા ઘાતાંકોનો ગુણાકાર કરતા હોઈએ ત્યારે આપણે આપેલી ઘાતનો સરવાળો કરી શકીએ. તેથી તે બરાબર 2 ની 15 ઘાત થાય. આપણે તે પણ શીખી ગયા કે જો 2 ની 10 ઘાતના છેદમાં 2 ની 5 ઘાત હોય તો આપણે ઘાતની બાદબાકી કરીએ છીએ, તેથી તે 2 ની 10 ઓછા 5 ઘાત થશે, જેના બરાબર 2 ની 5 ઘાત થશે. આ છેલ્લા પ્રકરણના અંતમાં હું કદાચ આનો ઝડપથી પરિચય કરાવી શક્યો નથી, મેં નવા સિદ્ધાંતનો પરિચય કરાવ્યો છે. જો 2 ની 10 ઘાતની 5 ઘાત હોય તો શું થશે? સારું, ચાલો આપણે તેનો અર્થ શું થાય તે વિશે વિચારીએ. જ્યારે હું કોઈકની 5 ઘાત લઉં તો એ એમ કહેવા બરાબર છે કે 2 ને 10 ઘાત × 2 ની 10 ઘાત × 2 ની 10 ઘાત × 2 ની 10 ઘાત, બરોબર ને? મેં 2 ની 10 ઘાત લીધી અને મેં તેનો 5 વખત ગુણાકાર કર્યો, તેની 5 ઘાત છે. સારું, અહીં આપણે આ નિયમ ઉપરથી જાણી શકીએ કે આપણે આ બધી ઘાતનો સરવાળો કરીશું, કારણ કે તે બધાનો આધાર સરખો છે. અહીંયા આધાર 2 છે. તેથી જો આપણે 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 નો સરવાળો કરીએ તો આપણને શું મળે? આપણને 2 ની 50 ઘાત મળે, બરાબર ને? તેથી આપણે અહીં શું કરવાનું, આપણે 10 ને 5 વડે ગુણ્યા અને 50 મળ્યા. તેથી ઘાતનો ત્રીજો નિયમ એ થાય કે જ્યારે આપણે કોઈ સંખ્યાની ઘાત લઈએ અને પછી તે આખા સમૂહની બીજી ઘાત લઈએ, હું તે 2 ઘાતનો ગુણાકાર કરી શકું. તેથી હું તમને બીજું ઉદાહરણ આપું. જો હું 3 ની 7 ઘાત લઉં અને આ બધાની √9 ઘાત લઉં, ફરી એક વખત હું 7 ને √9 નો ગુણાકાર કરીશ અને મને 3 ની √63 ઘાત મળશે. તેથી તમે જોઈ શકો છો કે ઋણ સંખ્યાઓ સાથે પણ સહેલાઈથી કામ કરી શકાય. હવે હું તમને ઘાતના છેલ્લા ગુણધર્મ વિશે શીખવવા જઈ રહ્યો છું. જો મારી પાસે, ચાલો આપણે 2 × 9 લઈએ અને હું આખા સમીકરણની 100 ઘાત લઉં, જો હું તેને 2 ની 100 ઘાત × 9 ની 100 ઘાત તરીકે ફેરવી દઉં તો ચાલો હવે આપણે તે નક્કી કરીએ કે આનો શું અર્થ થાય. ચાલો આપણે એક નાના ઉદાહરણથી આની શરૂઆત કરીએ. જો 4 × 5 ની 3 ઘાત હોય તો શું? સારું, તે માત્ર 4 × 5 × 4 × 5 × 4 × 5, બરોબર જે 4 × 4 × 4 × 5 × 5 × 5 સમાન છે, ખરું ને? મેં માત્ર ગુણાકારનો ક્રમ બદલ્યો છે કે જે તમે ગુણાકાર સાથે કરી શકો છો. સારું, 4 × 4 × 4 એટલે 4 ની 3 ઘાત સમાન છે અને 5 × 5 × 5 તે 5 ની 3 ઘાત સમાન છે. હવે અહીંયા તમે એ સારી રીતે સમજી શકો કે આ ગુણધર્મ અહીં કેમ સાચો છે. અને ખરેખર જ્યારે હું પ્રથમ ઘાતનો નિયમ શીખ્યો હતો હું હંમેશા તે નિયમ ભૂલી જતો હતો અને આ વાતને હું હંમેશા મારી રીતે સાબિત કરવાના પ્રયત્નો કરતો હતો અથવા તો બીજે બધે ફાંફા મારતો હતો. અને આ નિયમ શા માટે કરે છે એ અહીં આપણને આ વસ્તુ જ શીખવાડે છે. માત્ર તે નક્કી કરો કે હું સાચી રીતે કરી રહ્યો છું. તેથી હવે આપણે જે શીખવાનું છે તે બધું જ આપેલ છે. ખરેખર મેં આ બધા નિયમોનું પુનરાવર્તન કર્યું છે. જો મારી પાસે 2 ની 7 ઘાત × 2 ને 3 ઘાત હોય તો સારું, પછી હું ઘાતોનો સરવાળો કરીશ. 2 ની 10 ઘાત, જો મારી પાસે 2 ને 7 ઘાતના છેદમાં 2 ની 3 ઘાત હશે તો સારું, અહીં હું ઘાતોની બાદબાકી કરીશ અને મને 2 ની 4 ઘાત મળશે. જો મારી પાસે 2 ની 7 ઘાતની 3 ઘાત હશે તો સારું, અહીં હું ઘાતનો ગુણાકાર કરીશ અને તે તમને 2 ની 21 ઘાત આપશે. અને જો મારી પાસે 2 × 7 ની 3 ઘાત હશે તો સારું, તે 2 ની 3 ઘાત × 7 ની 3 ઘાત બરાબર થાય. ચાલો હવે આપણે જે નિયમો શીખ્યા એનો ઉપયોગ કરીને બીજા દાખલા ગણીએ, આના કરતાં થોડા અઘરા, જેમાં તમારે ઘણા બધા નિયમોનો ઉપયોગ એક સાથે કરવાનો રહેશે. અને સારો અઘરો કોયડો એ જ છે કે જે કોયડો મેં તમને છેલ્લા સેમિનાર વખતે બતાવ્યો હતો. ચાલો આપણે 3 ના વર્ગ × 3 ની 8 ઘાત લઈએ અને આ બધાની હું √2 ઘાત લઉં છું તો હું અહીં શું કરી શકું? સારું, 3 ને 9 એ 2 જુદા જુદા આધાર છે, પણ 9 ને આપણે 3 ની ઘાત તરીકે દર્શાવી શકીએ, ખરું ને? 9 = 3 નો વર્ગ થાય. તેથી ચાલો આપણે 9 ને તે રીતે લખીએ. તે 3 ના વર્ગ સમાન છે. 9 ને 8 ઘાત એ 3 ના વર્ગની 8 ઘાત, બંને એક જ સરખી વાત થઈ. અને હવે આ બધાની √2 ઘાત
બરાબર? મેં 9 ને 3 ના વર્ગથી દર્શાવ્યા, કારણ કે આપણે જાણીએ છીએ કે 3 × 3 = 9 થાય. સારું, હવે આપણે આનું સાદુરૂપ આપવા ગુણાકારના નિયમોનો ઉપયોગ કરીએ. તેથી આના બરાબર 3² × 3² × 8 થાય, જે 16 થાય, અને આ બધાની √2 થાય. હવે આપણે પહેલા નિયમનો ઉપયોગ કરીએ. આપણી પાસે એક સરખો આધાર છે, તેથી આપણે ઘાતનો સરવાળો કરીએ છીએ અને તેનો ગુણાકાર કરીએ, તેથી તેના બરાબર 3² ખરું ને? 2 + 16 અને આ બધાની √2. અને હવે આપણે લગભગ આપણા દાખલાને સરળ રૂપ આપવા પહોંચી ગયા છીએ. આપણે એક વખત ગુણાકારના નિયમનો ઉપયોગ કરીને એમ કહી શકીએ કે આના બરાબર 3² × √2 થાય, તેથી 3³ થાય. તેથી જ શરૂઆતમાં ઘણો અઘરો લાગતો આ કોયડો સરળ બની ગયો. પણ અહીં તે બધા જ નિયમોનો ઉપયોગ થતો નથી અને તમારે માત્ર જોતા જ રહેવાનું છે. ઓહો, અદ્ભુત! આ કોયડાનો નાનો ભાગ તેનું સાદુરૂપ આપી શકાય અને પછી તમે તેને સાદુરૂપ આપી શકશો. તમે તે જોઈ શકો છો કે તમે જ્યાં સુધી ખૂબ જ સાદો જવાબ ના મળે ત્યાં સુધી આ નિયમોનો ઉપયોગ ચાલુ રાખો. અને ખરેખર પગલા 1ના કોયડાઓ આટલા પણ અઘરા નથી. આ બધું વધુમાં ઘાતના નિયમોના પગલા 2માં હશે. પણ હું સમજુ છું કે અત્યારે તમે આ પ્રકારના કોયડાઓ ઉકેલવા તૈયાર છો. મને આ નિયમો જેમણે ગોખીને યાદ રાખ્યા હોય તેમના માટે દયા અનુભવાય છે, કારણ કે હું વિચારું છું કે લગભગ આ નિયમ ભૂલી જવો વધારે સારું રહેશે. અને તમે તમારી જાતે વારંવાર આ નિયમથી સાબિત કરશો તો તમને આ નિયમ યાદ રહી શકે. કારણ કે જો તમે નિયમ ગોખીને યાદ કરશો તો પછીની જિંદગીમાં જ્યારે તેને ઘણા વર્ષો સુધી ઉપયોગમાં ન લીધો હોય ત્યારે કદાચ તમે આ નિયમ ભૂલી ગયા હશો, અને પછી તમે કેવી રીતે આ નિયમોનો ઉપયોગ કરી શકાય એ જાણતા પણ નહીં હો. પણ તે તમારા ઉપર આધાર રાખે છે. હું માત્ર આશા રાખી શકું કે આ નિયમો કેવી રીતે કાર્ય કરે છે તે તમે સમજ્યા છો, અને જેમ જેમ તમે તેનો મહાવરો કરશો તેમ તેમ તમે આના પ્રત્યે વધુ સભાન થશો. તમને હવે પગલા 1ના સ્વાધ્યાયથી કોઈ સમસ્યા ન રહેવી જોઈએ. મજામાં રહો.